વાપીમાં શ્રી સાંઈ પ્રસાદ સેવા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 5 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને નવી જિંદગીની શરૂઆત કરી હતી. વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિરના પંટાગણમાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં સલવાવના સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય કબીર સ્વામી તથા રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે શ્રી સાંઈ પ્રસાદ સેવા મંડળ દ્વારા કન્યાઓને ઘર વખરીની ચીજવસ્તુઓ કન્યાદાન તરીકે ભેટમાં આપી હતી. પ્રથમ વખત આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા છેલ્લા 2 વર્ષથી આ મંદિરની અંદર અમારા સાંઈ પ્રસાદ સેવા મંડળ દ્વારા દર ગુરુવારે કઢી અને ખીચડીનું વિતરણ કરવામાં આવે છે. અને અમને એવો એક વિચાર આવ્યો અને એવા પરિવારો પણ અમને મળ્યા અને એ ગરીબ આદિવાસી વિસ્તારના જે લોકો છે અમને એવી પ્રેરણા મળી કે અમને આપણે બધાને સાથે જે માનવબળ ઓછું, સમય ઓછો વેડફાય અને ધનનો પણ ઓછો વ્યય થાય એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના કમસે કમ 5-9 દંપતી જે આજ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. અમે આજના પ્રસંગે વાપીના દાતાઓ, હરિયા પાર્કના દાતાઓ તેમજ ખાસ કરીને સલવાવના પૂજ્ય કપિલ સ્વામી ઉપસ્થિત રહ્યા, આપણા વન અને આદિવાસી મંત્રી રમણભાઈ પણ અહીંયા આજના પ્રસંગની હાજરી આપી એમને, અને દાતાશ્રીઓ નગરજનો જેમને પણ આ સમૂહ યજ્ઞની અંદર જે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે એ બધાના અમે ઋણી છીએ. અને ભગવાન અમને પ્રેરણા આપે તો આવતા વર્ષે આનાથી પણ વધારે કન્યાઓ આ સમૂહ લગ્નમાં જોડાય એવી અમારી નમ્ર વિનંતી. ચૂંટણીની અંદર સ્વાભાવિક રીતે જે કાર્યક્રમ આપ્યા હોય એ કાર્યક્રમ સમય મર્યાદાની અંદર સમયબંધ પૂરા કરવા પડે અને એ અમે કરી રહ્યા છે અને આ કર્તવ્ય અમે પૂરું કર્યું છે. હવે ચૂંટણીના બીજા દિવસે જે આવ્યા છે અત્યારના એમાં લોકોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવો, જ્યાં સમૂહ લગ્ન હોય ત્યાં જવું, વ્યક્તિગત સંબંધો આમંત્રણ હોય ત્યાં જવું, આ પણ એક અમારું જીવનની અંદર એક ઘટના છે અને તે ઘટના અમે નિભાવી રહ્યા છીએ. નિત્યક્રમની વાત કરીએ તો ચૂંટણી વખતે કયા પ્રકારનો નિત્યક્રમ હતો અને હવે કેવી રીતે છે? ચૂંટણી વખતે જે અમારો 7 વાગ્યાથી કાર્યક્રમ અમે આપેલો હોય છે અને રાત્રે 10 વાગે પહેલાં એ પૂરો કરવાનો હોય છે અને એ પ્રકારે અમારો રોજના નિત્ય કાર્યક્રમ જાહેર કરેલો છે અને તે પ્રમાણે અમે કાર્યક્રમ અમે ઓપ આપીએ છીએ, નિભાવીએ છીએ. અચ્છા, ત્યારે જે કંઈ દોડાદોડી થઈ અને અત્યારની જે દોડાદોડી છે વજનમાં કોઈ ફરક પડ્યો એવો ખરું? કોઈ વજનમાં ફરક કર્તવ્યથી અમે બંધાયેલા છે, લોકોએ અમને મત આપેલા છે, અમારી ફરજમાં આવે છે અને એ રીતે અમારે નાનો કાર્યકર હોય, મોટો કાર્યકર હોય, સામાજિક સંસ્થા હોય કે મહિલા મંડળ હોય, એ જ્યાં પણ બોલાવે ત્યાં અમે જઈએ છીએ અને એ રીતે અમારી ફરજમાં અનુકૂળતા કરીએ છીએ. આજના જે સમૂહ લગ્ન છે એની અંદર તમે ઉપસ્થિતિ બતાવી છે, કઈ રીતે એ જે જોડાવો છે એને આશીર્વાદ આપ્યા છે? મેં જ આશીર્વાદ એ પ્રકારના આપ્યા છે કે સમૂહ લગ્ન કરાવવું એ જીવનનો મોટો ખૂબ જ માહોલ છે અને એમાં અમારું જીવનની અંદર પૃથ્વી પર પ્રવાસ રૂપે આવ્યા છે, પછી અમારું કર્તવ્ય શું સમાજ માટે બને છે એ અહીંયાની બહેનોએ, નગરપાલિકા હરિયા પાર્કના રહીશોએ અને ઉદ્યોગપતિઓએ એ બજાવ્યું છે. ભલે એ 5 હોય પણ અમારા માટે તો એક આશીર્વાદરૂપ હતા અને આદિવાસીઓના એ લગ્ન કરવા એટલે કે અમે બીજા માટે, બીજા સમાજ માટે, નાના માટે કઈ રીતે અમારો કર્તવ્ય બને છે તે કર્તવ્ય નિષ્ઠાથી આ બહેનોએ અહીંયા નિભાવ્યો છે, એટલા માટે જિજ્ઞેશભાઈ અને મહિલા મંડળના જે બહેનો છે અને દાતાઓ છે એમને હું અભિનંદન આપું છું.